अगर समाचार जूनागढ़ थी, जूनागढ़ में केशोद एपीएमसी खाते मगफली की खरीदी बंद थी और खेडूतो रोषे भराया। मगफली की खरीदी बंद थता खेडूतो रस्ता पर उतरिया था और रोषे भरायेला खेडूते रस्तो बंद कर दीधो हतो। खेडूतो रस्ता पर पोताना ट्रेक्टर पण राखी दीधा। रस्तो खुल्लो करावा जता पोलीस अने खेडूतो वच्चे घर्षण सर्जायुं हतुं। खेडूतोनी मांगणी छे ए प्रमाणे मगफळीनी खरीदाय अने तेना योग्य भाव मळे तेवी तेवो मांग करी रह्या छे। वारंवार खेडूतोनी मगफळी रिजेक्ट करवामां आवे छे। मगफळी खरीदीमां वारंवार नियमो पण बदलाई रह्या छे। खेडूतोनी मांग प्रमाणे खरीदी शरू थाय तेवी तेमणे रजूआत करी हती। आज मामले वधु विगते वात करी रह्या छे, जोडाई रह्या छे टीवी नाइन संवाददाता मोहित भट्ट। मोहित, आखरे खेडूतो रजूआत करी रह्या छे, शुं तेमनी रजूआतोने काने धरीने कोई कार्यवाही शरू थई छे खरी? જયેશ, હજુ સુધી આ અંગે કોઈ કાર્યવાહી શરૂ નથી, જોકે ખેડૂતો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ સૌરાષ્ટ્રમાં મગફળીનું મબલક ઉત્પાદન થયું છે, જોકે જે અતિવૃષ્ટિ છે તેને કારણે જરૂરથી મગફળીની ગુણવત્તા સામે સવાલ ઉઠી રહ્યા છે અને ગુણવત્તા છે તે ઘટી છે। અને આ જ વાતને લઈને કેશોદ એપીએમસી ખાતે આજે ભારે વિરોધ છે તે જોવા મળ્યો હતો। જે પુરવઠા વિભાગ દ્વારા ખરીદી કરવામાં આવી હતી તેમાં પહેલા એવું કહેવામાં આવ્યું હતું કે ભરતી છે તે 25 કિલોની રાખવામાં આવશે, જો કે હજુ પણ 30 કિલોની ભરતી લેવામાં આવી રહી છે અને તેને કારણે 4 ખેડૂતે 3 ખેડૂતની મગફળી છે તે રિજેક્ટ થઈ રહી છે। અને આ જ વાતને લઈને ખેડૂતો રોષે ભરાયા હતા અને મગફળીની ખરીદી પ્રક્રિયા છે તે બંધ કરાવી હતી। એટલું જ નહીં, જે કેશોદ એપીએમસી ખાતે તેમણે ઉગ્ર સૂત્રોચ્ચાર સરકાર વિરુદ્ધ કર્યા હતા અને ચક્કાજામ પણ કર્યું હતું। હાલ પોલીસ દ્વારા તમામ ખેડૂતોને સમજાવવામાં આવી રહ્યા છે, જોકે ખેડૂતો છે તેમના દ્વારા પોતાના ટ્રેક્ટર છે તે રસ્તા ઉપર રાખી અને રસ્તો છે તે અત્યારે બંધ કરી દેવામાં આવ્યો છે। હાલમાં પોલીસ દ્વારા તેમને સમજાવટની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને ફરી એકવાર જે ખરીદી પ્રક્રિયા છે તે શરૂ થાય તે અંગેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જયેશ, આભાર મોહિત। તો આખરે ખેડૂતોની માંગને કાને ધરી તેમને સંતોષકારક જવાબ મળે અને તેમની મગફળી ખરીદાય, યોગ્ય ભાવ મળે તેને લઈને હવે વાતચીતનો દોર શરૂ કરાયો છે। તાલુકા ખેડૂત પુત્ર હિતરક્ષક સમિતિના પ્રમુખ ધીરુભાઈ જાટિયા અને હું સહ કન્વીનર ભરત લાડાણી આજે કેશોદ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો વતી જે સરકારની સરકાર મગફળી ખરીદે છે તે મગફળીની અંદર મગફળીની પાછળની જે પૂંછડી હોય એને પણ ઉતારાની અંદર ગણે એટલે 4 ખેડૂતે એક જ ખેડૂતની મગફળી ખરીદવામાં આવે છે। આ સંદર્ભે ખેડૂતોએ હલાવોલ કર્યો, આ બાબતે રોડ રસ્તો ખુલ્લો કરી ખેડૂતોને ધાક ધમકી આપવા માટે કેશોદ પોલીસ અહીંયા સ્થળ ઉપર આવી અને મને ખુદને વ્યક્તિગત ખેડૂતના હિતની લડાઈ કરું છું, પાક વીમાની લડાઈ કરું છું, તુવેર ગોબર નમે પીકડા એટલે કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચુડાસમા સાહેબે મને એવા શબ્દનો ઉપયોગ કર્યો કે જે હું જાહેરમાં ન બોલી શકું કે મારો કાપી લેજે, એટલે આવા અધિકારીઓ આવી અવરચંડાઈ કરી અને ખેડૂતોને દબાવવા માંગે છે અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓ ખેડૂતને દબાવવા માંગે છે। કોઈ પણ કારણે અમે ચુડાસમાથી નહીં દબાઈએ, બરાબર, એસપી છે તો નહીં દબાઈએ અને ડીવાયએસપી